तौ प्रथम मही सुर चरणा मोह जनित संशय सब हरना। आ मोह थी व्यापी रहेला मारा संशय ने हारवा वाला नष्ट करवा वाला ने हूँ मारा प्रथम प्रणाम करू छु। अने बिनु सप्त संग विवेक न होई, सत्संग वगर विवेक मळतो नथी, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई, अने राम जी नी कृपा वगर सुलभता प्राप्त थती नथी। बिनु सत्संग विवेक न होई, सत्संग वगर विवेक प्राप्त थतो नथी, एटले जीवन मा सत्संग आवश्यक छे, राम जी नी कृपा आवश्यक छे। આપણે રામજીના વિવાહના પ્રસંગ ગઈકાલે આપણે વર્ણન કર્યું, રામજીનો પ્રસંગ થયો, વિવાહ થયો, અને રામજીની સાથે સાથેના ચારે ભાઈઓનો વિવાહનો પ્રસંગ આવે છે। એટલે જ્યારે રામજીના વિવાહનું આમંત્રણ ભાઈ વિવાહ નક્કી કરવામાં આવ્યો, એટલે કે શિવ ધનુષ્યને તોડ્યું, શિવ ધનુષ્યને તોડવાની સાથે ત્યાં રામ અને જાનકીના વિવાહ નક્કી થયા। ત્યારે રામજી શું કહે છે, રામજી દરેક વાતમાં એવું કહે છે કે હું પહેલા નહીં, હું પહેલા નહીં, હું ત્યાગની ભાવના, અને જે સારું કાર્ય તો મને જ મળવું જોઈએ, તો મારા ભાઈઓને પણ મળવું જોઈએ, એમણે ભાઈઓને અગ્રિમતા આપી છે। અને રામજી એવું કહે છે કે ના, મારો વિવાહ થાય અને મારા નાના ત્રણેય ભાઈઓનો વિવાહ ન થાય, હું એકલો વિવાહ કરીશ નહીં, મારા નાના ત્રણે ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એનો પણ સંસ્કાર થવો જોઈએ। અને રામજી એના માટેનો આગ્રહ રાખ્યો, અને જનક રાજાએ એનો વિચાર કર્યા વગર એમની બીજી પણ ત્રણ દીકરીઓ છે એનો વિવાહ નક્કી કરી દીધો, અને એના માટે કંકોત્રી મોકલી દીધી, અને કહી દીધું કે મારી ચારે ચાર દીકરીઓ હું રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નને પરણાવીશ। અને દશરથ રાજાને ત્યાં રામજીના વિવાહ માટેનો ત્યાં પત્રિકા કંકોત્રી લખવામાં આવી, અને એ કંકોત્રી દશરથ રાજાને ત્યાં મોકલવામાં આવી। દશરથ રાજાને ના સમાચાર મળ્યા, સમગ્ર અયોધ્યાનું રાજ્યના લોકો આનંદ અને ઉલ્લાસપૂર્વક ત્યાં રામજીની જાન લઈને આવે છે। અને કેવો ઘટનાક્રમ બને છે, વરરાજા સાથે નથી, વરરાજા વગરની જાન આવી ગઈ છે। વરરાજા તો એડવાન્સ પર ત્યાં જતા રહ્યા છે, પહેલાથી ત્યાં છે, જનકપુરમાં છે, અને રામજીના લગ્નની કંકોત્રી મૂકી દેવામાં આવી છે, અને પછી વરરાજા વગરની જાન આવે છે। એટલે પાછળ બે ભાઈઓ ભરત અને શત્રુઘ્ન છે ને, એમને જાનમાં લઈને વરરાજા અમરાઈને એમને વરરાજા લઈને આવે છે, બે ભાઈઓ તો ત્યાં છે। અને રામજીનો વિવાહનો પ્રસંગ થાય છે, ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક ત્યાં રામજીના ચારે ભાઈઓ ભરત લક્ષ્મણ શત્રુઘ્ન રામજી સહિત ચારે ભાઈઓના અહીંયા વિવાહ થાય છે। એટલે રામજીનો સીતા સાથે, લક્ષ્મણજીનો ગોરની સાથે, ભરતનો માંડવી સાથે અને શત્રુઘ્નનો સુકીર્તિ સાથે એમ ચારેયનો વિવાહ થાય છે। ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક વિવાહથી પાછા બધા દશરથ રાજાને ત્યારે અયોધ્યામાં પાછું એમનું આગમન થાય છે। રામજીના વિવાહના પ્રસંગનું વર્ણન પણ એટલું અદ્ભુત છે, અલૌકિક છે, એ વર્ણન કરવું હોય ને તો પણ આપણે ચાર દિવસની કથા કરવી પડે, તો રામજીના લગ્નના પ્રસંગનું વર્ણન કરીને ન્યાય આપી શકે। એટલે અહીંયા રામજીના વિવાહ થયા પછી પાછા અયોધ્યામાં ગયું, અયોધ્યા વાસીઓમાં ખૂબ આનંદ થયો, અને આનંદ અયોધ્યા વાસીઓમાં સમાતો નતો, અને એ આનંદથી બંને ચારે જણને, ચારે ભાઈઓને, ચારે બહુઓને વધાઈને સમગ્ર અયોધ્યા વાસી અયોધ્યામાં સ્વાગત કર્યું। અને આમ કરીને સમય વીતવા લાગ્યો છે। એક દિવસ દશરથ રાજા પોતે એક પોતાના રૂમની અંદર એ બેઠા, અને સભાખંડમાં જવાનું હતું એની પહેલા પોતે સાફો કરવા માટે ગયા, અને જેવો પોતે સભામાં જતા પહેલા, રાજસભામાં જતા પહેલા સાફો જેવો પહેરે છે, અને સાફાની બાજુમાંથી આમ એક સખું આમ સાફો પહેર્યા પછી આમ કરીને એનો વાળ એવો કર્યો, અને વાળ સરખો કરતા જ એમને સફેદ વાળ કાચમાં દેખાય। દશરથ રાજાને થયું હવે મારે સફેદ વાળ આવી ગયા છે, એ સફેદ વાળ એ મને નિશાની છે એવી, કે હવે તમારે રાજ્ય છોડી દેવું જોઈએ, તમારે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, એટલે દશરથ રાજા તમે રાજ્ય છોડી અને તમારા પુત્રને રાજ્ય આપી દો, એવો દશરથ રાજાને પોતાના મનમાં થયું। અને દશરથજી વશિષ્ઠજીની પાસે ગયા અને વશિષ્ઠજીને કીધું છે હવે મારે રાજ્ય કરવું નથી, મને વૃદ્ધાવસ્થા દેખાવા લાગી છે, મારા મોઢાના ચહેરાને કરચલીઓ પડવા લાગી છે, મને સફેદ વાળ તૂટવા લાગ્યા છે, હવે હું એનો અધિકારી રાજ્યનો રહ્યો નથી, હવે મારા બેઠા બેઠા મારે નામનો રાજ્યાભિષેક કરી દેવો છે।
વશિષ્ઠજીની આજ્ઞા લીધી, વશિષ્ઠજીની આજ્ઞા આપી અને રામજીનો રાજ્યાભિષેકની તૈયારી કરી. આ બાજુ રામનો રાજ્યાભિષેક થવાનો છે, તરત જ વશિષ્ઠજીએ કીધું કે રામજીના રાજ્યાભિષેક થવાનો હોય તો એમાં મુહૂર્ત જોવાની જરૂર શું આમ કરીને. પણ એ થોડી આવેશમાં અને ઉતાવળમાં અને ભાવપૂર્વક આવીને વશિષ્ઠજીએ કીધું, કદાચ મુહૂર્ત જોઈને વિલંબ કર્યો હોય તો કદાચ આવી ઘટના ન પણ બનત. પણ એમણે ભાવાવેશમાં આવી અને તરત જ કહી દીધું કે નહીં, રામજીનો કરવાનો હોય અભિષેક તો આવતીકાલે સવારે જ કરી દઈએ. અને બીજા દિવસે તરત જ એનો અભિષેકનો આયોજન કર્યું, રાજ્યાભિષેકનો. રામજીના રાજ્યાભિષેકની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. વિદ્વાનો, પંડિતો, સાધુ સંતો, અયોધ્યા વાસના નગરના લોકો બધા લોકો ત્યાં પધાર્યા છે અને રાજ્યાભિષેકની તૈયારી કર્યા. સવારે વહેલા સ્નાન કરી રામજી તૈયાર થયા અને રામજી તૈયાર થઈ અને તને માતાઓના આશીર્વાદ લેવા માટે પધારે છે. રામજી સૌથી પહેલા એ માતા કૌશલ્યના આશીર્વાદ લીધા, પછી માતા સુમિત્રાના આશીર્વાદ લીધા અને માતા કૈકેયીને પાસે આશીર્વાદ લેવા માટે કરીને જાય છે. ત્યારે માતા કૈકેયી એકદમ કોપાયમાન થઈને પોતે સૂતા છે અને જવાબ આપતા નથી, પણ એ એટલો જવાબ આપે છે, જઈને પ્રણામ કરે છે જયારે રામજી, ત્યારે એમણે કીધું છે કે હે રામ, તને મારા બે આશીર્વાદ હું આપું છું. એની પહેલા એમણે દશરથ રાજાને તો કહી દીધું હતું. જયારે દશરથ રાજા સવારે પહેલા મળવા ગયા ને, ત્યારે દશરથ રાજાએ એ એમને કહી દીધું. દશરથ રાજાએ કીધું, ચલો કૈકેયી ઉભા થાઓ, આજે તો રામનો રાજ્યાભિષેક કરવો છે. ત્યારે એમણે દશરથ રાજાને સવારે કહી દીધું કે રાજા, મેં તમને બે વચન આપેલા હતા, એ બે વચન મારે આજે પૂરા, તમે મને બે વચન આપેલા હતા કે તમે જયારે જરૂર પડે ત્યારે આ બે વચનનો ઉપયોગ કરી શકશો અને હું એ વચન તમારી પાસે આજે માંગુ છું. અને એ કૈકેયીએ વચન દશરથ રાજા પાસે સવારના કરોડના સમયે રામના રાજ્યાભિષેકના દિવસે બંને વચનો પોતે માની લીધા કે રામને વનવાસ થાય અને ભરતને રાજ્યાભિષેક કરવામાં આવે. આટલા સમાચાર મળતાની સાથે દશરથ રાજા ત્યાં ઢળી પડ્યા છે. દશરથ રાજાને ભાન રહ્યું નથી, પોતાના દેહનું શરીરનું ભાન રહ્યું નથી અને એ જગ્યાએ પોતાના મુગટ હતું એક બાજુ પડી જાય છે અને દશરથ રાજા ત્યાં ભાનમાં બેભાન થઈ જાય.